तो प्रधानमंत्री नरेंद्र मोदी हाल मोड़ासा खाते पहुंची चुक्या छे। મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે મંચ પર આપ જોઈ શકો છો, થોડીક જ વારમાં જનમેદનીને સંબોધન કરવાના છે। મોટી સંખ્યામાં માનવ મહેરામણ જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ઉપસ્થિત છે। ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોડાસા ખાતે પહોંચી ચૂક્યા છે। મંચ પર ઉપસ્થિત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। થોડીક જ વારમાં તેઓ સભાને સંબોધન કરવાના છે। તો જે રીતે પ્રધાનમંત્રીનું સ્વાગત કરાયું છે, સ્ટેજ પર આપ જોઈ શકો છો ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ સાથે જ સીએમ વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત છે। મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે મોડાસા ખાતે પહોંચી ચૂક્યા છે, થોડીક જ વારમાં તેઓ સંબોધન કરવાના છે। ત્યારબાદ પોણા 12 વાગે મોડાસા હેલીપેડથી ગાંધીનગર તેઓ રવાના થવાના છે। 12:30 કલાકે પ્રધાનમંત્રી ગાંધીનગર પહોંચશે, જ્યાં ગાંધીનગર રાજભવન ખાતે તેઓ લંચ કરશે અને 2 વાગે પ્રધાનમંત્રી મોદી એક્ઝિબિશન ગ્રાઉન્ડ પહોંચવાના છે। તો મંચ પર વિરાજમાન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોડાસા ખાતે ઉપસ્થિત છે। તેઓ જે રીતે કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે, આપને જણાવી દઈએ કે પાણી પુરવઠા યોજનાનું પણ લોકાર્પણ કરાશે, સાથે જ વિજય રૂપાણી અને નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। અરવલ્લી જિલ્લા માટેની વાત્રક માઝૂમ અને મેશ્વો જળાશય આધારિત પાણી પુરવઠા યોજનાઓના રૂપિયા 552 કરોડના કામોની લોકાર્પણ વિધિ અને અન્ય વિકાસ કામોના અવસરે પધારેલા ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સૌ મહાનુભાવોનો આવો અજકેરો આવકારો કરીએ તાળીઓના ગડગડાટ સાથે। ઉત્તર ગુજરાતના સપૂત અને 125 કરોડ દેશવાસીઓના હૃદયસ્થ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સત્કાર કરવા પુસ્તક અને સૂતરની આંટી આપીને સન્માન કરવા વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને। માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ માનનીય પ્રધાનમંત્રી શ્રીને પુસ્તક અને સૂતરની આંટી આપીને સન્માન કરશે। ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી રમણભાઈ વોરા, આ જિલ્લાના પ્રભારી મંત્રી માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી જસવંતસિંહજી ભાભોર, સાંસદ શ્રી દીપસિંહજી રાઠોડ, અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી રણવીરસિંહ ડાભી, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહજી ચાવડા અને મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વનિતાબેન પટેલને વિનંતી કરી છે। પાઘડી, શામળિયાજીનો ફોટો, ભગવાન બુદ્ધની પ્રતિમા અને તીર કામઠું તથા ચાંદીનો જુડો અને ફૂલહારથી સંયુક્તપણે સન્માનિત કરશો। કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી જસવંતસિંહજી ભાભોર પરંપરાગત આદિવાસી એવું તીર કામઠું અને ચાંદીના જોડાથી માન્ય પ્રધાનમંત્રીશ્રીનો સત્કાર કરશે। વિધાનસભા અધ્યક્ષ માન્ય શ્રી રમણલાલ વોરા, પ્રભારી મંત્રી શ્રી શંકરભાઈ ચૌહાણ સ્વાગત કરી રહ્યા છે। અને હવે આમંત્રિત કરીએ છીએ સંગઠન પાંખ માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં, માન્ય પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહજી પરમાર, પ્રદેશ મહામંત્રી શ્રી કેસી પટેલ, શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, હર્ષદગીરી ગોસ્વામી તથા ટીમ અરવલ્લીના સદસ્યો માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિશાળ પુષ્પહારથી સન્માનિત કરશે અરવલ્લીને આંગણે।
प्रदेश भाजपा अध्यक्ष श्री जीतू भाई वाघाणी नेतृत्व में प्रदेश उपप्रमुख श्री भार्गव भाई भट्ट प्रदेश महामंत्री श्री भरतसिंह जी परमार श्री केसी पटेल श्री शब्दशरण ब्रह्मभट्ट अने प्रदेश मंत्री श्री हर्षदगिरी गोस्वामी प्रदेश अने जिला संगठन पांच द्वारा मान्य प्रधानमंत्री श्री ना आ स्वागत ने आओ सौ तालियों ना गड़गड़ाट साथे वधावी लईए आभार माननीय प्रधानमंत्री श्री आपनो गुजरात राज्य ना मान्य मुख्यमंत्री श्री विजयभाई रूपाणी नो सत्कार करवा माटे पाणी पुरवठा मंत्री श्री बाबूभाई बोखीरिया ने विनंती करीए छीए